नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने YouTube चैनल मा फरी एक वक्त दिल थी स्वागत छे। અત્યારના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર। ગુજરાતની તમામ સ્કૂલ કોલેજ શરૂ, શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય અને કરી મોટી જાહેરાત। વધુ એક પરીક્ષા મોકૂપ અને જૂનાગઢમાં ભવનાથ મેળો જેવા સમાચાર જાણીએ મિત્રો। એ પહેલા આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર સૌથી પહેલા અમે તમને પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વધુ ને વધુ તમારા મિત્રોને શેર કરજો। સૌથી પહેલા કોરોના કહેર હળવો થતાં ધીરે ધીરે જનજીવન થાળે પડી રહ્યું છે, જેથી આ વર્ષે ગુજરાતના મહત્વના ઉત્સવ ધામધૂમથી ઉજવવા લોકો ઉત્સાહમાં છે। આ વચ્ચે જૂનાગઢમાં ભવનાથના મેળાને મંજૂરી આપવામાં આવી છે। કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ભવનાથનો મેળો યોજાશે। કોરોનાને કારણે બે વર્ષથી ભવનાથનો મેળો યોજાયો ન હતો, પરંતુ 2022માં કોરોના કેસ ઘટતા ભવનાથના મેળાને મંજૂરી આપવામાં આવી છે। આગળના સમાચાર, સીએમ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લીધેલા નિર્ણય મુજબ રાજ્યમાં કોરોના નિયંત્રણ હળવા કરાયા છે। અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી રાત્રેથી 12થી લઈને સવારના 5 વાગ્યા સુધી અમલમાં રહેશે। આ સિવાય 6 મહાનગરમાંથી નાઇટ કર્ફ્યુ હટાવાયો છે। ઉપરાંત લગ્ન સમારોહ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવી ફરજિયાત રહેશે નહીં। મહત્વના શૈક્ષણિક સમાચાર, શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત અને નિયમોમાં કર્યા ધરખમ ફેરફાર। શિક્ષકોના બદલીના નિયમો મામલે જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કર્યું છે અને 10 વર્ષ પહેલા વિદ્યા સહાયક અને પ્રાથમિક શિક્ષકની બદલીના નિયમો બન્યા હતા। સીએમ સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે। શિક્ષણ સચિવ રાવ, નિયામક જોશી અને સમગ્ર ટીમ અને શિક્ષક ટીમના પ્રમુખ ભીખાભાઈ સાથે બેઠક કરી તેમની શિક્ષકોની સમસ્યા અને મૂળભૂત સમસ્યાને સમજી ખૂબ મોટો નિર્ણય કર્યો છે। ગુજરાતની વધુ એક પરીક્ષા રખાય મોકૂફ। GSSB પ્રિલિમ પરીક્ષા બાદ કોમ્પ્યુટર ટેસ્ટનું આયોજન કરે છે। સિનિયર ક્લાર્કની પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા ચાલુ છે। ભરતીમાં લાયક ઉમેદવારોની તારીખ 24-27 ફેબ્રુઆરી સુધી CPTનું આયોજન કરાયું હતું, પરંતુ તેના ચેરમેને કહ્યું છે કે એની એક પરીક્ષા 1 સપ્તાહ બાદ લેવાશે। વધુ માહિતી માટે વેબસાઇટ પર પરીક્ષાના આયોજન વિશે અપડેટ રહેવા માટે જણાવાયું છે। શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત। સોમવારથી તમામ સ્કૂલ કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ થશે। ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે રાજ્યમાં લાગુ નિયંત્રણો દૂર કરવા રાજ્ય સરકાર વિચારી રહી છે। આજે મળેલી કોર કમિટીની બેઠકમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। આ અંગે જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી। રાજ્ય સરકાર બાદ બાલમંદિર અને KG સ્કૂલો શરૂ કરવાની પણ મંજૂરી મળી છે।